મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના વિજાપુરની સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને ધમકી આપી હતી. યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ડોક્ટર દીપિકા, ડોક્ટર શ્વેતા અને ડોક્ટર હિમાંશુ 3 પ્રોફેસરની ટીમ પરીક્ષક બનીને ગઈ હતી. યુનિવર્સિટીએ પોલીસને જાણ કરતા કોલેજ સત્તાધીશોએ પોતાનો વર્તાવ બદલી નાખ્યો હતો. તો સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં 11 છાત્રો ચોરી કરતા પકડાયા હતા. કોલેજની બદનામી ન થાય તે માટે ત્રણેયને પોલીસ રક્ષણ વિના સંસ્થાની ગાડીમાં મહેસાણા પાલવાસણા પાસે ઉતારવામાં આવ્યા હતા. તો આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ આરંભાઈ છે. આ તપાસ બાદ યુનિવર્સિટી દ્વારા સ્વામિનારાયણ સાયન્સ કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવશે. આવો કોઈ બંધક બનાવવાનો પ્રશ્ન એ સદંતર ખોટો છે અને આ ન્યૂઝ સદંતર ફેક ન્યૂઝ, સંસ્થાનો બદનામ કરવાના ન્યૂઝ છે. હકીકતમાં આ કોલેજ વિદ્યાર્થીઓના હિતમાં ચાલતી કોલેજ છે. વિદ્યાર્થીઓને અહીંયા કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય જોવાની અમારી જવાબદારી છે. અહીંયા 3 અને 4 બે દિવસ માઇક્રોબાયોલોજી વિષયની પ્રેક્ટિકલની એક્ઝામ યુનિવર્સિટી તરફથી આયોજિત હતી અને એ 3 અને 4 એક્ઝામની અંદર જે વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત હતા એ સીસીટીવી કેમેરામાં કેદ છે. પરીક્ષકો જે આવ્યા વર્ગખંડમાં ગયા એ પણ કેદ છે. આ બાબતથી અમે બિલકુલ અજાણ હતા. જ્યારે પરીક્ષકોએ અમારું ધ્યાન દોર્યું, અમે વિદ્યાર્થીઓ કડક સૂચના આપી છે કોપી ન કરવા બાબતે. જે ઘટના બની તે સંદર્ભમાં અત્યારે પ્રોફેસર શ્રીઓ રજૂઆત કરવા માટે આવેલા હતા. ચેરમેનશ્રીને પણ રજૂઆત કરીને અત્યારે રજિસ્ટ્રાર ઓફિસમાં મને પણ વ્યક્તિગત એમને જે કાલનો ઘટનાક્રમ હતો એ વિશે જાણ કરી છે. સમગ્ર મામલો એમની રજૂઆત ઉપરથી એવું લાગે છે કે પરીક્ષામાં કોપી કે સંદર્ભે જ આ આખી બાબત હતી તેવું એમની વાત ઉપરથી જણાઈ આવે છે. અને જે પ્રેક્ટિકલ પરીક્ષા ચાલતી હતી એમાં આગલા દિવસે પણ કોપી કેસની જે બાબત હતી એ જ લઈને બીજા દિવસે એ વિદ્યાર્થીઓને એમને અલગ રૂમમાં બેસાડેલા અને પરીક્ષા અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરેલી અને કોપી કેસ કરવા માટેની કાર્યવાહી કરતી વખતે એમને કોલેજ તરફથી એમને ધમકાવવામાં આવ્યા હોય એવી એમની રજૂઆત છે. એ સંદર્ભમાં એઓ અમને અહેવાલ આપવાના છે અને એ સંદર્ભે યુનિવર્સિટી